મારે અહિયાંથી જવાનું છે એ વાતે આંખ ભરાઈ તો આવી છે, પણ હઈ એક ધરપત પણ છે. આટલો સમય આપણે સાથે જીવી શક્યા, પણ તમને હવે પછી જોઈ નહીં શકું એ વાતે દુઃખ પણ છે. પણ તમને આટલું એ જોયાની મિલકત લઈને જઈ રહી છું એવું એ થાય છે. ચોમાસા પણ ક્યાં કાયમ રહ્યા છે, બસ વાદળ વરસે એટલે ભીંજાઈ જવા. અને તમે તમે તો મારા હૈયાનો ભાર ઓછો કરી નાખ્યો મને અહીંયાથી જવાનું કહીને. નહીં તો હું આમ જઈ ના શકી હોત ખરેખર. આપનું નામ સાથે લખાયું હતું અને અહીંયા બસ જીવતરમાં થોડું ઝાંખું પડી ગયું. ચાલ યાદ કરશો મને? તો તમારા માથે ઘાત છે પણ હું નહીં તો
દેવીમાં જરૂર તમને સલામત રાખશે. વ્રતના દિવસે રાત પડે ને ત્યારે એકવાર ખાલી ચાંદા સામે જોઈ લેજો. હું જ્યાં પણ હોઈશ ને ત્યાંથી એ જ ચાંદાને જોઈ રહી હોઈશ. એ રીતે કદાચ મારી પ્રાર્થના તમારા સુધી પહોંચે. આપણું નામ જ્યારે કોઈ છેલ્લી વાર લેતું હોય ને ત્યારે થોડું વધુ વાલું લાગતું હોય છે, નહીં? પણ મને તો કાયમ જ લાગ્યું છે. ધ્યાન રાખજો તમારું. તમે ક્યાં જશો આટલી મોટી દુનિયામાં? દુનિયા પેલા ઉમરાની બહાર નહીં, ભીતર છે. પેલા ઉમરાની બહાર તો બસ એકલતા, જીવતર સૂકવી નાખે એવા તડકા છે. પણ સાચું કહું, હવે ડર નથી લાગતો. તમે મારી પાસે કંઈક માંગ્યું છે તો બસ અવસર જેવું લાગે છે. તમે આ ઘરમાં રહો નું એ કારણ ના જ હોઈ શકે લક્ષ્મી, કે હું તમારા લીધે સલામત છું. ના, આપણે સાથે જીવીએ એનું કારણ બસ એટલું જ હોવું જોઈએ કે આપણે એકબીજાને ખૂબ જ પ્રેમ કરીએ છીએ. પણ સાચું કહું, મારો પ્રેમ વહેંચાઈ ગયેલો છે. તમને પણ પ્રેમ કરું છું, તો શ્રુતિને પણ ભૂલી નથી શકતો. ભૂલી જવાય એવા તમે નથી. પણ જવાબ માંગ્યો મેં તમારી પાસે. શું કામ આટલો બધો ભાર રાખો છો હૈયે મારા નામનો? તમે જે વિચાર્યું એ માન્યું મેં. પણ હા, ક્યારેક જો ખબર મળે તમને કે મારા શ્વાસ તૂટી ગયા છે, તો માનજો કે છેલ્લી વાર મારી મીચાઈ ગયેલી આંખોએ તમારી જ રાહ જોઈ હશે. ચાલ્યા જાઉં અહીંયાથી, ચાલ્યા જાઉં એ પહેલા કે હું મારો નિર્ણય બદલી નાખું. એ પહેલા કે હું ભાંગી પડું. ચાલ્યા જાઉં, ચાલ્યા જાઉં, ચાલ્યા જાઓ. તમારી વાત મારા મનને ના મનાવી શકું એ પહેલા ચાલ્યા જાઓ તમે. Thank you.
ક્યાં છો તમે? શું થયું દીકરા? થાય હું તમે ઠીક છો? લક્ષ્મી મારી પર કોઈએ હુમલો કર્યો. શું? તમે બધા ઠીક તો છો ને? હા પણ તમે ઠીક છો ને? હા કોઈ કોઈ હતું મારા રૂમમાં. એ માણસે મને તમે બધા ઠીક તો છો ને? હા દીકરા પણ શોધન, તને હાર્ટ એટેક આવતા રહી ગયો. એ તો સારું થયું કે લક્ષ્મી સમયસર ઘરે આવી ગઈ અને તારો જીવ બચી ગયો. અને હજુ આજે તારા પર હુમલો થઈ રહ્યો છે અને તું એવો નિર્ણય લે છે કે લક્ષ્મી અહીંયાથી ચાલી જાય તો એમ કે જવાતું હશે? અરે હું એમ કહું છું કે ચાલી શું રહ્યું છે આ ઘરમાં? કોઈ માણસ આપણા ઘરમાં આવીને તારા પર હુમલો કરી જાય છે. એ તો સારું થયું કે તને કઈ થયું નહીં. એ માણસે જો તારું ગળું દબાઈ દીધું હોત તો. એક મિનિટ, તને કેવી રીતે ખબર પડી કે એ માણસે મારું ગળું દબાવ્યું હતું? એમાં ખબર શું પડવાની હોય ગયો? આ બધા જે લોકો હુમલો કરે એ લોકો કરે શું? કાં તો ગુંપા મારે, કાં નખોડિયા ભરી લે, કાં તો ગળું દબાઈ દે. અરે કઈ નહીં ને, બે ચાર વાર તારા પર ઠેકડા મારીને ભાગી ગયો હોત તો. ના 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 ના, કહું છું આવા કટોકટીના સમયમાં લક્ષ્મી તમારે ક્યાંય જવાનું નથી. પણ મારે તો અહીંયાથી જવાનું જ છે. તું અહીંથી જઈશ અને શોધને કઈ થઈ ગયું તો? બેનબા, આમણે જ મને કહ્યું છે કે હું અહીંયાથી ચાલી જાઉં. શોધને ભલે તને કહ્યું હોય લક્ષ્મી, પણ અમે બધા તને ના પાડીએ છીએ ને તો. અરે કોઈના માટે ટાલ બી હોય ને તો બી ટેન્શનમાં અડધો અડધો થઈ જાય. આ શોધના માથે તો ઘાત છે ઘાત. વેરી ડેન્જરસ. અરે શોધનિયા, આવા સમયે અમે લોકો તારો સાથ છોડીને ચાલી જઈએ એવા થોડી છીએ યાર. તું ચિંતા ના કરતો, લક્ષ્મી આ ઘર છોડીને ક્યાંય નહીં જાય. ના, મારે તો જવું જ પડશે. આમણે પહેલી વાર મારી પાસે કંઈક માંગ્યું છે, હું ના નહીં પાડી શકું. લક્ષ્મી તું ક્યાંય નહીં જાય. અરે તારે ખબર છે ને કે શોધના માથે ગાંઠ છે અને તારા લીધે સલામત છે. એને કઈ થઈ ગયું તો? તો જેટલા તું ચૂપ રહીશ. અરે યાર, યાર બસ નહીં યાર, આટલી જ ભાઈબંધી નહીં યાર, મને તારી ચિંતા ન થાય. ઓ માસી, દિયોર તમે શું સીટી વગરના કુકરની જેમ મોઢું બંધ કરીને બેઠા છો? અરે દિયોર કંઈક તો બોલો, આ શોધનના માથે ઘાત છે. તમે માં છો કે વગડા ને? વાહ, આ મેટર કેટલી સિરિયસ છે એ તમને કોઈને ખબર નથી પડતી? હુમલો થયો છે આપણા શોધન પર. ઘરમાં ઘૂસીને કોઈએ શોધન ઉપર હુમલો કર્યો છે. આ વાત કેટલી સિરિયસ છે યાર, તમને કોઈને સમજાતું નહીં? શોધન, મને બહુ ડર લાગે છે દીકરા. તો હમ ડરવાની કોઈ વાત નથી દીકરા. ડર તો લાગે ને, આના પર કેટલી મુસીબતો આવી ગઈ છે. તું મુંબઈ ગયો હતો ત્યારે ઝવેરી પણ તારા પર હુમલો કર્યો હતો. હા, આ લક્ષ્મીના કારણે બચ્યો હતો. અને જો અને હાર્ટ એટેક આવતા આવતા રહી ગયો દીકરા, ત્યારે બી આ લક્ષ્મીના કારણે જ બચ્યો હતો. અને ફરીથી દીકરા, આપણા જ ઘરમાં તારી પર કોઈ હુમલો કરી રહ્યું છે. વાત ઘણી સિરિયસ છે, આપણે કોઈ જ રિસ્ક ના લઈ શકીએ. લક્ષ્મી
તું ક્યાંય નહીં જાય, કહ્યું ને તને? ઓવર. મને તો એ નથી સમજાય કે આપણા ઘરમાં આવીને તારા પર હુમલો કોણ કરે. હા હા વકીલ સાહેબ, હું જમાનત પર બહાર હતો, પણ પોલીસ હવે એમ કે છે કે મારે કોર્ટમાં હાજર થવું પડશે. જો સાહેબ, કેસ ચાલી ગયો અને હું જેલ ભેગો થઈ ગયો ને, તો ઓછામાં ઓછી 5-6 વર્ષની જેલ થઈ શકે એમ છે. સાહેબ પ્લીઝ, તમે કંઈક કરો, તમે મોટામાં મોટા વકીલ છો. હા હા, તમે ફીની જરાય ચિંતા નહીં કરો, તમે માગશો ને એટલા રૂપિયા હું તમને આપીશ. બસ સાહેબ, આ કેસ હવે તમે તમારા હાથમાં લો ને તો સારું છે. હા ઠીક છે. શોધન અને લક્ષ્મીએ તો મારું જીવવાનું જ હરામ કરી નાખ્યું છે. ખરેખર ખરેખર હું જેલ ભેગો થઈ ગયો તો શું થશે? શોધનને જ પતાવી રાખવાની જરૂર હતી. લક્ષ્મી, લક્ષ્મી તું ના પાડી હતી મેં તમને. શેની? ડરવાની? કહ્યું હતું મેં તમને કે એમને કોઈ પણ તકલીફ પહોંચાડી છે તો. મેં શોધનને શું તકલીફ આપી? તમારા સિવાય બીજું છે કોણ જે ઘરમાં આવીને એમના પર હુમલો કરે? વોટ? મેં શોધન પર હુમલો કર્યો છે? મેં? આવા કારસ્તાન તમારા જ હોય રંજીત બુઆ. જો લક્ષ્મી, હું પોતે અત્યારે મારા ટેન્શનમાં છું. એક તો મારી જમાનત પૂરી થઈ ગઈ છે અને જો હું જેલ ભેગો થઈ ગયો તો. એટલે જ તમે એમની પર હુમલો કર્યો. અરે પણ રંજીત બુઆ, આજ વાતે હું કોઈને પણ માફ નથી કરી શકતી. એમને કોઈ પણ તકલીફ પહોંચી છે અથવા તો આવા હવે કારસ્તાન કર્યા છે ને, તો શરમ નથી આવતી તમને? ઘરમાં ને ઘરમાં આવા કાળા કામ કરતા. જો લક્ષ્મી ચૂપ. મેં તમારી જમાનત કરાવી છે ને રંજીત બુઆ, તો હું જ તમારા વિરુદ્ધ ફરિયાદ કરી શકું છું. તડશો આખી જિંદગી જેલમાં. સુધરી જાઓ રંજીત બુઆ, સુધરી જાઓ. માફ તો હું તમને હવે એમ પણ નહીં કરું, પણ જો હવે તમે એમના પર હુમલો કર્યો છે ને, તો આખી જિંદગી જેલ ભેગા થશો. એ યાદ રાખજો. સાંભળે લક્ષ્મી, હું પોતે કબૂલ કરું છું કે મેં આજ સુધી લાખ ગુના કર્યા છે. આ વખતે તારા શોધન પર મેં હુમલો નથી કર્યો. અને હા, જો મેં શોધન પર હુમલો કર્યો જ હોત ને, તો મેં એનો જીવ લઈ લીધો હોત. સમજી? આ વખતે શોધન પર હુમલો મેં નથી કર્યો. મને નથી ખબર કે એના કેટલા દુશ્મન છે ને શું કામ છે. અને હા, અમારી ફ્રેન્ડ પકડવા કરતા જા જઈને એના નવા દુશ્મનને શોધ. જા.